અને હવે વાત શાળાઓને લઈને જે ચર્ચા કેટલાય દિવસોથી ચાલી રહી છે કે દિવાળી બાદ શાળાઓ ખુલશે કે કેમ તો તેના માટે ગઈકાલે જે રીતે કેબિનેટની બેઠક મળી હતી અને ક્યાંક ને ક્યાંક એ મુદ્દો પણ ચર્ચાયો હતો પ્રાથમિક ઉચ્ચતર જે શાળાઓ છે તે ક્યાંક ને ક્યાંક દિવાળી બાદ ચાલુ કરવામાં આવે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે આરોગ્ય શિક્ષણ વિભાગની અતિ મહત્વની બેઠક મળશે અને આ જ બેઠક બાદ गाइडलाइन नक्की करवामां आवशे कि कई रीते स्कूलो प्रारंभ करवी केवी रीते बाळकोने बोलावा केवी रीते तेमने भणतर आपवुं शैक्षणिक कार्य शुरू करवा माटे एक एक्शन प्लान तैयार करवामां आवशे तो शाळा शुरू करवा माटे विचारणा करवामां आवी रही छे अने आज विषे वधु माहिती आपी रह्या छे अमारा संवाददाता अरुण अरुण जे रीते विचारणा अत्यारे चाली रही छे दिवाळी बाद शाळा शुरू करवानी परंतु जे गाइडलाइन नी वात करिए तो केवी होय शके छे गाइडलाइन केटलू खास ध्यान राखवू पड़शे हवे तमाम शाळाओने સૌથી મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના ગ્રહણના કારણે છેલ્લા 7 મહિનાથી એ રીતે શૈક્ષણિક કાર્ય એક રીતે કહી શકાય કે સ્થગિત થઈ ગયું છે જો કે ઓનલાઈન શિક્ષણ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ જે રીતે વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરીત અસર ન પડે પરિણામે રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા માટેનો નિર્ણય લેવા માટે સંપૂર્ણ સહવિચારણા હાથ ધરવામાં આવી છે ગઈકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રધાનમંડળની બેઠકમાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યો છે ખાસ કરીને શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ કારણ કે કોરોના ગ્રહણના કારણે કઈ રીતે શાળાઓ શરૂ કરી શકાય કે જેથી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ શકે નહીં તે સંદર્ભમાં મહત્વપૂર્ણ રીતે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે ખાસ કરીને સામાજિક દૂરી છે માસ્ક ફરજિયાત સહિતના નિયમોનું તો ચોક્કસ રીતે પાલન કરવામાં આવશે પરંતુ આ સિવાય પણ જોઈએ તો એકબીજા વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તેમજ જે શૈક્ષણિક સ્ટાફ હોય નોન ટીચિંગ સ્ટાફ હોય તેઓને પણ તેની કોરોનાથી અસર ન થાય તેના માટે શું કરી શકાય તે સંદર્ભે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતની એક બેઠક ટૂંક સમયમાં મળશે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના સંકલનથી આ બેઠક યોજવામાં આવશે મહત્વપૂર્ણ છે ત્યારબાદ મુખ્યપ્રધાન સાથે આ સંદર્ભની સંપૂર્ણતઃ સમીક્ષા કરવામાં આવશે અને સંભવતઃ એવું લાગી રહ્યું છે કે દીપાવલી પર્વો પછી જ્યારે અત્યારે વેકેશન જે રીતે 18 ડિસેમ્બરે પૂર્ણ કરવાની માટેની જે જાહેરાત કરવામાં આવી છે પરિણામે 18 તારીખ પછી આ સંદર્ભે જે શૈક્ષણિક કાર્ય શરૂ થવાનું છે તે રાબેતા મુજબ શરૂ કરવામાં આવે એ દિશામાં રાજ્ય સરકાર તરફથી સક્રિય વિચારણા કરવામાં આવી છે હાલના તબક્કે કેબિનેટમાં આ અંગેની ચર્ચા કરવામાં આવી છે અને નિર્ણયની જાહેરાત પણ ટૂંક સમયમાં સરકાર દ્વારા કરવામાં આવશે એવું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે જી અરુણ ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી અપડેટ્સ આપ્યા તે બદલ તો આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ આ બંનેના સંકલનથી જ હવે શાળાઓ ખોલવામાં આવશે અતિ મહત્વની બેઠક પણ થશે બંને વિભાગો વચ્ચે ત્યારબાદ યોગ્ય નિર્ણય